એમએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓને મહાવિનિષ્ક્રમણ એ અભ્યાસક્રમમાં છે. આપણને એક વસ્તુની ખબર છે કે ભગવાન બુદ્ધે જે દિવસે બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે પત્ની અને પુત્ર બેઉને છોડી, દુનિયાદારી છોડી, રાજપાટ છોડી અને વન પ્રયાણ કરેલું એને બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. તો આ મહાભિનિષ્ક્રમણ જે મુકુંદ પરીખની લઘુનવલ છે, એ લઘુનવલમાં એવું શું છે કે એનું મહત્વ આટલું બધું છે? રાધેશ્યામ શર્માનો જે લેખ છે એ જ હું તમારા સુધી પહોંચાડું છું. મારા તરફથી તો ખાલી હું એટલું જ કહીશ કે આપણે ત્યાં જે અમુક નવલકથાઓને, લઘુનવલોને અસ્તિત્વવાદી કહી દીધેલી, એમાંની આ પણ એક, જે હકીકતે સાવ ખોટું લેબલ છે, એનો કોઈ બહુ અર્થ છે નહીં. પણ આધુનિક સમયગાળામાં આપણી નવલકથાઓ, લઘુનવલો જે શૂન્યતાની ને રિક્તતાની ને અનઅર્થકતાની વાત કરતી હતી, એવી જ વાત મહાભિનિષ્ક્રમણમાં પણ છે. શબ્દોમાં શૂન્યત્વ ભરી શકાય? શૂન્ય અર્થ અને આકાર વગરનું હોય? મનુષ્ય માત્ર લાગણીઓથી જીવતો હોય, વાસનાઓથી છલકાતો ઉભરાતો હોય, ત્યારે એ રિક્તતાના એ વિલક્ષણ રૂપો હોય છે. કોઈ વાદનો વિચાર કે વાત કર્યા વગર આવું રૂપ કે રૂપોની છબી અને પ્રતિછબીઓ મહાભિનિષ્ક્રમણમાં ઝીલાય છે. આ સમયગાળાની મોટાભાગની લઘુનવલો એ અસ્તિ હોય કે વાંચવી પણ અઘરી પડતી કિશોર જાધવની નવલકથાઓ, એની સામે મહાભિનિષ્ક્રમણનો એક ગુણ છે કે એ વાંચી શકાય છે. ગુજરાતી સાહિત્યમાં માતૃરાગનું આવું કલાત્મક આલેખન પહેલા નહોતું થયું. પહેલા પત્ની રમા અને પછીથી પ્રેયસી સરોજમાં સંતોષ ખોજતો આ લઘુનવલનો નાયક અમિત દલાલ માતા ચંદન પ્રત્યેના અનુરાગ ભાવમાંથી જન્મેલી અપરાધ વૃત્તિને કારણે ક્યાંયનો રહી નથી શકતો, એનું લેખકે કલાત્મક ઢબે નિરૂપણ કર્યું છે. ચંદનના અકાળ ઉદાસીનતાની ચેપ અમિતને અડતા, ચંદન માતા છે એની અકાળ ઉદાસીનતા દીકરાને પણ સ્પર્શી છે, અમિતને અડતા એ મનની અંદરોઅંદર વાસના તૃપ્તિ અર્થે ઉન્મત્ત બનતો જાય છે, વિષમ પ્રકૃતિનો એ બનતો જાય છે. અમિત એટલી હદે એબનોર્મલ બની બેસે છે કે પોતાના પશુત્વનો ભોગ કદાચ ચંદન તો નહીં બને એવી દહેશત પણ એના મનમાં જાગે છે. આમ તો આપણે માતા માટેના પ્રેમ માટે જે રીતે ઇડિપસને ઇલેક્ટ્રા ગ્રંથિની વાત કરી છે, ફ્રોઇડને પણ યાદ કરી શકાય, એટલા માટે તો આ મનોવૈજ્ઞાનિક નવલકથા છે. પણ અમિત સભાન છે અને સભાનતાના કારણે એ આપણી સહાનુભૂતિ ગુમાવતો નથી. આ સભાનતા જ આપણને ગમે છે. સિદ્ધાર્થે બુદ્ધત્વ પામવા સત્ય શોધ માટે મહાભિનિષ્ક્રમણ કરેલું. અહીં શું થાય છે? વાસનાઓના વજ્રઘાત અને કામનાઓના કુઠાર આઘાત પછી અમિત ચંદનની સેવા કરવાના સંકલ્પથી જાણે કે બધું જ ત્યજે છે, અથવા એમ કહો કે એનું સર્વ જેમાં સમાય એવી સરોજ સામે ચાલીને પરણવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે એ કહે છે, મને મેરેજમાં હવે રસ નથી, અને એ સરોજને છોડે છે, તર છોડે છે. આ લઘુનવલના અંતિમ વાક્ય આ પ્રમાણે છે, ને સૂરજ પીપળાની ટોચે આવીને જોઈ રહ્યો છે ચાલી જતી સરોજને, ને હું જોઈ રહ્યો છું સરોજ, સૂરજ અને પીપળ.
કૃતિના પ્રારંભમાં નાયકનો પીપળા પરત્વેનો પ્રતિભાવ નોંધવા જેવો છે. એ કહે છે, આ પીપળો મને છેલ્લા કેટલાય વર્ષોથી તાકતો આવ્યો છે. એના સાનિધ્યમાં હું લઘુતા અનુભવું છું. નાયકના અજ્ઞાત ચિત્તમાં પીપળો અવમૃત પ્રભુ કે પિતા આ દરેકના પ્રતીક લેખે જાણે કે પીપળો ખોડાયો હોય એવું જોઈએ. સરોજ ચાલી જાય છે તો ખરેખર આ મહાભિનિષ્ક્રમણ છે કોનું? જો કે મહાભિનિષ્ક્રમણ નામ કૃતિના સમગ્ર સંદર્ભમાં સર્વાંશે યોગ્ય લાગતું હોય એવું તો કહી શકાતું નથી. શરૂઆતમાં શબ્દોની મધમાખીઓ અમિતને જે વીંટવાય વળે છે, ત્યારના સંવાદો અને રજૂઆત જરાક થિયેટ્રિકલ, નાટકીયા અને અપ્રતિતિકર પણ લાગે છે. અમિતની મનસ્થિતિની ભાવકના ચિત્ત પર હજી તો કોઈ મુદ્રા ઉઠે, ભાવક એના વિશે કંઈ ધારે એ પહેલા જ જો કયા પ્રકારના વાક્યો છે. હું સાંભળું છું પીપળાના ખરી પડેલા પર્ણોનો આક્રોશ, હું સાંભળું છું રમીના ઉરસ્થલના આરોહ અવરોહ, હું સાંભળું છું સરોજમાં જન્મેલા વિચારોના દુદુંભી નાદ, હું સાંભળું છું ચંદનના ઘરડા નિસાસાઓ, હું સાંભળું છું સુમતિ માસીની એકોક્તિઓ. જવનિકા, જવનિકા એટલે પરદો, પરદા વગરના આંતર નાટકમાં જાણે કે નાયક પોતે જ સૂત્રધાર થઈને પાત્રોની અગાઉથી ઓપેરા બુક જાણે કે પ્રસ્તુત ના કરી દેતો હોય. આના કારણે પાત્રને ચરિત્રમાં પલટાવવાની પ્રક્રિયામાં લેખક પોતે જ એક અવરોધ ઉભો કરે છે. છતાંય એટલું કહી શકાય કે રમા, સરોજ, સુમતિ, વિઠ્ઠલ અને ખાસ તો ચંદન એની સ્થૂળ અને સૂક્ષ્મ રેખાઓ આંકી આપવામાં લેખકને પ્રમાણમાં સફળતા મળી છે. ચંદનને જેમ હિસ્ટરિયા આવે છે તેમ સુમતિને પણ આવે છે એવું દર્શાવી લેખકે અમિતના પિતા આ બંને સ્ત્રીઓમાંથી ચંદનના પતિ અને સુમતિના ભૂતપૂર્વ પ્રેમી એમ જ પોતે જ એને નાનપણમાં રમાડેલી અને હવે મોટી થઈને આકર્ષણનું દુર્દમ્ય પાત્ર બનેલી એ પ્રેયસી સરોજના અને પોતાના પિતા એમ પણ એણે સૂચવી દીધું છે. અમિત સરોજને લગ્નનો ઇનકાર કરે છે એમાં આ વસ્તુ જાણે અજાણે ભાગ ભજવે છે. ભલે બેઉની માતાઓ જુદી છે પણ ક્યાંય પિતા એક છે. પત્ની રમાનું સ્નેહ સાહચર્ય પણ એ અવસાન પામી તે અગાઉ માતા ચંદનના કારણે અમિત માણી શકતો નથી. રમા મૃત્યુ પામે છે એ પછી અમિતના મનોવિકારોને સ્ત્રી ભૂખના અનુલક્ષમાં લેખકે પાત્રોના મનોવૈજ્ઞાનિક જે સંચલનો છે એ જરા ઘેરા ચિત્રીને આપણને પ્રત્યક્ષ કરાવ્યા છે. નાયકની સ્ત્રી વિષયક પ્રતીતિ છે કે સ્ત્રી અંધકાર જ છે, ભલે પછી એકાદ વાર સ્ત્રીને પ્રભુપદે એ સ્થાપતો દેખાય. અંગ્રેજીમાં જે અવતરણ મૂક્યા છે એમાં સ્ત્રીને એણે પેઇન્ટેડ કેન્ડલ કહી છે. નાયક ભલે પ્રિન્ટેડ ગોડમાં પણ અવિશ્વાસ હોય, નાયકને જે છબીઓ છે ઈશ્વરની એમાં એને અવિશ્વાસ છે. અસ્તિત્વવાદી નાયકોની પંક્તિમાં ભલે એને બેસાડે પણ કૃતિના આસ્વાદમાં આ બધું કંઈ બહુ મદદ કરતું નથી. અમિતની એબનોર્માલિટીનું એક દૃશ્ય યાદ રહી જાય એવું છે જ્યારે એ સરોજના પર્સમાં ચોકલેટ અને ચલણી નોટ મૂકી દે છે. અમિતને સ્વપ્ન આવે છે જેમાં નિર્જન ટાપુ પર યુવાન સરોજને વૃદ્ધા રૂપે એટલે કે પેલી મધર મેરી રૂપે એ જુએ છે. લેખક સાયકોલોજીકલ ટાઈમની અનુભૂતિ કરાવતી વખતે અહીં જે ગદ્ય યોજના કરે છે એની તપાસ જરાક ઝીણી નજરે થવી જોઈએ. દલાલની સાથે અમિતને આપણે પણ અંડરગ્રાઉન્ડ માણસ કહેવાનું કબૂલ રાખીએ. ઇડિપસ ગ્રંથિનો ઉલ્લેખ મનોવૈજ્ઞાનિક પરિભાષા વગર જ થયો છે તે ઇષ્ટ છે. માં સાથેનો સંબંધ ઇડિપસ ધ રેક્સની અંદર ઇડિપસ અને જોકાસ્ટાઈની માં સાથેનો સંબંધ
ત્યાં ખરેખર સંબંધ છે, અહીં એની ગ્રંથિ અનુભવાય છે. વૃદ્ધાનું ક્રોસ પર આરોહણ, ચંદનનો આપઘાત, ચંદનના એન્જિન નીચે ચગદાવાના પ્રસંગના આ વર્ણનોમાં અમિતના ઊંડા અપરાધ ભાવના આવિષ્કાર માનસ પ્રત્યક્ષ કરાવાયા છે. ક્રોસ, મેરી જેવા ઉલ્લેખો ખ્રિસ્તી ધર્મ પ્રતિક અને પાત્રના સબળ પ્રબળ સંસ્કારો નાયક પર પડેલા હશે એવું માનવા પ્રેરે, પણ થોડુંક અધ્ધરતાલ પણ લાગે. ભાષા શૈલી જેમ શ્રીકાંત શાહની અસ્થિમાં તેમ અહીં પણ ઘણી બધી વાર કૃત્રિમ લાગે છે. કાવ્યમય ગદ્ય લખવાનો લેખકને અભરખો નથી એ સારું થયું છે. હા, શબ્દો અને શબ્દોથી આપણે ઘેરાઈ જઈએ છીએ, પણ પાત્રોના માનસસરમાં શબ્દોના ઉર્મિઓના બુદબુદો એમ જ નથી ઉઠતા. ચંદનના આ ઉદ્ગારો જુઓ, મુવા ભૂખ્યા પેટે સ્વપ્ના જન્મે ને, કેટલીક બીજી ભૂખોનો તેમજ સપનાનો ઇશારો પણ અહીં સમાવાયો છે. વૃદ્ધ ખાંસીના ટ્રોજન હોર્સ અને સુવર્દંતની દાતરડી પણ પોતાની સાભિપ્રાયતા કૃતિમાં સિદ્ધ કરે છે. ટ્રોજન હોર્સ ટ્રોયના યુદ્ધ વખતની આખી વાત. ધિક્કારના અળસિયામાંનો ઘેરો રંગ ન નડે, પણ એમ તો નાયકની તરલ ચિત્ત સ્થિતિ ઘેરી અને ગહન ક્યાં નથી. અમિતના તરંગ બુટ્ટાઓ અને સ્મૃતિ સંધાનો તેમજ દિવા સ્વપ્ન સહજપણે આવ્યા જ કરે છે, જેમાંથી ચંદનની પરવશ સ્થિતિ આપોઆપ પ્રગટ થતી આવે છે. પ્રતીકો લાવવા ખાતર નથી લવાયા, સાભિપ્રાય આવ્યા છે એટલો સંતોષ મનાવી શકાય. પણ આપણે એવું કહેવું પડે કે અમિત માતા ચંદનની સેવા કરતા જે બધું ગુમાવે છે એનું સાટું વળી જાય એવું કંઈ પામવાનો છે ખરો? મહાભિનિષ્ક્રમણનો મુખ્ય સૂર પકડતા જવાબ નામાં આવે છે. જેમ અતિ સ્નેહમાં અતિ મુખરિત અતૃપ્તિ અને આશંકા હોય, એમ અનુરાગમાં દ્વેષ ન ભળે તો જ આશ્ચર્ય. અને કોઈએ આ કૃતિને ભલે અસ્તિત્વવાદી કહી હોય, અહીં અસ્તિત્વવાદી નવલકથા કહી શકાય એવું ભાગ્ય જ કશું છે. પણ એક સમયગાળામાં આ પ્રકારની કૃતિઓને અસ્તિત્વવાદી કૃતિ કહેવાનો આપણે ત્યાં એક ચાલ હતો.